દસના જે વિદ્યાર્થીઓને ગણિત વિષયની અંદર પાસ થવામાં તકલીફ છે, વિદ્યાર્થીઓ ગણિતની અંદર નબળા છે, તેમને પાસ થવા માટે કયા કયા ટોપિક તૈયાર કરવા, તો સૌથી પહેલા તો તમારે વિભાગ ડી ની અંદર ફોકસ કરવાનું છે, જેની અંદર તમારે પાયથાગોરસનો પ્રમેય, પાયથાગોરસનું પ્રતિપ્રમેય થયેલ અથવા સમપ્રમાણતાનું પ્રમેય, સાથે સાથે તમારી જે પણ રચનાઓ છે, તમારા ઉદાહરણની અંદર જે રચનાઓ આપેલી છે અને સ્વાધ્યાયની જે પણ રચનાઓ છે અને મુદ્દાઓ સાથે તૈયાર કરવાની, સાથે સાથે તમારે સંભાવના ચેપ્ટર જે તમારું 10 માર્ક્સનું પૂછાય છે અને આંકડાશાસ્ત્ર જે તમારું 14 માર્ક્સનું પૂછાય છે, તો આટલા ટોટલ તમે કરો તો તમારે 28 માર્ક્સ તો થઈ જાય છે. શ્રેણી જ આ ચેપ્ટર ફક્ત એક સૂત્ર ઉપર આધારિત છે, તો આ ચેપ્ટરની અંદરથી તમે સૂત્ર તૈયાર કરો તો પણ તમારા 2 થી 3 માર્ક્સ ઓવર થઈ જાય. તમે રીચલ સુરેખ સમીકરણ આ ચેપ્ટરની અંદર થોડું ધ્યાન આપો તો તમે ચોકડી ગુણાકારની રીત, લોભની રીત આ રીતને તૈયાર કરો તો પણ તમારે 1 માર્ક્સના હેતુલક્ષી પ્રશ્નો અને 2 માર્ક્સનો દાખલો તમારો ક્લિયર થઈ જાય. જો તમે આટલું કમ્પ્લીટ કરી લો છો તો તમે આસાનીથી પાસ થઈ જશો અને તમારા 35+ માર્ક્સ ક્લિયર થઈ જશે. તો આવા નવા વિડીયો માટે ડિજિટલ શાળાને સબસ્ક્રાઇબ કરો.